નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે બાવીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ બાવીસ સપ્ટેમ્બર બીજા ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યની સરકારે વર્ષ બે હજાર વીસને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ જાહેર કર્યું તે રાજ્ય સરકાર છે ક તેલંગાણા તેલંગાણામાં રાષ્ટ્રીય સ્તરનું ડેટા સ્ટેન્ સેન્ટર બનાવવામાં આવશે તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલી સાઈ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત ને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન બે હાલમાં જ અમેરિકાના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોને નિયુક્ત કરવામાં આવ્યા આ નિયુક્તિ થઈ છે રોબર્ટ ઓ તેઓને જોન બાલ્ટન ના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકી ડોલર પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની પાંચ દિવસીય યાત્રાએ આવ્યા છે તે છે ના રાષ્ટ્રપતિ કે જે પાંચ દિવસની ભારતની યાત્રાએ આવ્યા છે મોંગોલિયા પાટનગર ઉલન બાટોર રાષ્ટ્રપતિ ખતમાગીન બાટુલગા ચલણ છે મંગોલિયન ટોગરો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન ચાર હાલમાં જ વાયુસેનાએ પોતાના નવા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ રનવેનું ઉદઘાટન ક્યાં સ્થળે કર્યું ઉદઘાટન કરવામાં આવ્યું છે અરુણાચલ પ્રદેશમાં અરુણાચલ પ્રદેશના ચાંગલાંગમાં એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ રનવેનું ઉદઘાટન કર્યું છે અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા વિધાનસભાની બેઠકો સાઠ લોકસભાની બેઠક બે રાજ્યસભાની બેઠક એક ને સ્થાપના વર્ષ છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી પ્રશ્ન પાંચ હાલમાં જ કયા રાજ્યની પોલીસે વરિષ્ઠ નાગરિકો માટે તત્પર એપ શરૂ કરી છે તે રાજ્યની પોલીસ છે દિલ્હી પોલીસ દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન છ લોકોને બેન્કિંગ સેવાઓથી જોડવા માટે કોણે ભરોસા બચત ખાતા લોન્ચ કર્યું તો તે છે એરટેલ પેમેન્ટ બેંક આ બેન્કની સ્થાપના બે હજાર ઓગણીસ માં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે એમડી અને સીઓ છે અનુભતા વિશ્વાસ પ્રશ્ન સાત હાલમાં ઉત્તરી ઝોનલ કાઉન્સિલની ઓગણત્રીસ બેઠકની અધ્યક્ષતા કોણ કરશે તો તે કરશે અમિત શાહ અમિત શાહ હાલમાં ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી છે ભારત પાટગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન આઠ ઇન્ડિયન એરફોર્સના આગલા પ્રમુખ કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે છે આર કે એસ ભદૌરિયા તેઓ બીએસ એસ ધનોવાનું સ્થાન લેશે એર માર્શલ આર કે એસ ભદૌરિયાને ભારતીય વાયુસેનાના આગલા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન નવ હાલમાં જ બે હજાર બાવીસ ઓલમ્પિક માટેના શુભંકરનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે બેઇજિંગમાં ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે રેનબીબી પ્રશ્ન દસ હાલમાં જ કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં પંદર વીજળી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું તો તે રાજ્ય છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર એકત્રીસ ઓક્ટોબરથી કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ઉદઘાટન કર્યું પ્રશ્ન હાલમાં જાહેર રેન્કિંગમાં કયો દેશ મોખરે રહ્યો તે દેશ છે બેલ્જિયમ બેલ્જીયમ પાટનગર રસેલ્સ પ્રધાનમંત્રી ચાર્લ્સ માઇકલ અને ચલણ છે યુરોપ પ્રશ્ન બાર હાલમાં જ ત્રિપક્ષીય અભ્યાસ સીટમેક્સ ક્યાં શરૂ થઈ તે શરૂ થયો છે પોર્ટ બ્લેયર પોર્ટ બ્લેયર આંડમાન નિકોબાર દ્વીપ સમૂહનું પાટનગર છે ત્યાં આ ત્રિપક્ષીય અભ્યાસ કરવામાં આવી રહ્યો છે પ્રશ્ન તેર હાલમાં જ કોંગજી કોંગ ટેકનોલોજી સોલ્યુશન્સના સીએમડી કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે રાજકુમાર રામમૂર્તિને પ્રશ્ન ચૌદ હાલમાં જ અગિયારમાં આંતરરાષ્ટ્રીય હંટ ડિંક પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો તે સન્માનિત કરવામાં આવ્યા છે એકનેશ ખરશિંગને પ્રશ્ન પંદર કયા અભિનેતાને આઈફા એવોર્ડ્સ બે હજાર ઓગણીસમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો તો તે છે રણવીર સિંહ તેઓને પદ્માવત ફિલ્મ માટે આ એવોર્ડ મળ્યો છે આઈફા એવોર્ડ બે હજાર ઓગણીસમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આલિયા ભટ્ટને મળ્યો છે તેઓને ફિલ્મ રાજી માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ